गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपने धोरण बेमा गणित चैप्टर नंबर 12 आपो अने लो। आपे आ चोपड़ी में समझी गया था, सरवाड़ा अने बादबाकी समझी गया था। तो हवे आपने साध्य पोथी में भणवाना छे के अहींया तमने सरवाड़ा कीधु छे तो तमने आवड़े छे। 5 ने 3 तो 5 ने 3 तो 3 लीटा करशे, 1 2 3 तो 5 5 6 7 8 એવી રીતે 3 ને 2 તો 3 4 ને 5 તો 5, એવી રીતે કુલ સરવાળો કેટલો થયો? 58, 5 8 એવી જ રીતે અહીંયા કરશું, 6 ને 1 તો 6 ને 1 7, એવી રીતે 4 ને 1 તો 4 ને 1 5, એટલે કુલ સરવાળો કેટલો થયો? 57. એવી જ રીતે 5 ને 4 તો 4 લીટા કરશું, 1 2 3 4, 5 6 7 8 ને 9 તો અહીંયા 9, અને 3 ને 2 તો 3 4 ને 5 તો કેટલા થયા? 59. 5 ને 9 59, પછી 6 ને 2 તો 6 7 ને 8, 3 ને 2 તો 3 4 ને 5 તો 58. 5 8 58. તમને આ સરવાળા તો હવે બધાને જ આવડતા હશે. 6 ને 3 તો 6 7 8 ને 9 તો 9, અને 4 ને 1 5 એટલે કે 59. એવી જ રીતે 5 ને 2 તો 5 6 ને 7 થયા, અને 2 ને 1 3. તેવી રીતે તમને આ બધા સરવાળા તમારી રીતે કરવાના છે. હવે બાજુમાં છે કે દાખલા ગણો. એક બગીચામાં સફેદ ગુલાબના છોડ કેટલા હતા? 52. પીળા ગુલાબના છોડ કેટલા હતા? 15. તો બગીચામાં ગુલાબના કુલ કેટલા છોડ છે? તો અહીંયા લખવાનું, સફેદ ગુલાબ કેટલા છે? કેટલા છે? 52. 5 2 52, અને પીળા ગુલાબ, તો અહીંયા લખવાનું પીળા ગુલાબ, ને અહીંયા સરવાળો, કેમ કે કુલ કેટલા છોડ થયા? તો પીળા ગુલાબ કેટલા છે એના છોડ? તો 15. 1 5 15 તો કુલ તો 5 6 ને 7 તો 7 5 ને 1 તો 5 ને 1 6, એટલે કે કુલ કેટલા થયા? 67 બધા થઈને છોડ થયા. તો આવી રીતે તમને કરવાનું છે. હવે અહીંયા બાજુમાં છે, સુનિલે એક મેચમાં 36 રન કર્યા. કોને? સુનિલે એક મેચમાં કેટલા રન કર્યા? 36 રન કર્યા. અને બીજી મેચમાં, એટલે કે આ પહેલી મેચમાં હતા, કેમ કે એક મેચમાં, એટલે કે અહીંયા લખી દેવાનું, પહેલી મેચમાં સુનિલે કેટલા રન કર્યા? 36 રન કર્યા. અને બીજી મેચમાં, તો અહીંયા તમને એવી રીતે જ લખવાનું, તો તમને એમ જ લખવાનું, પહેલી મેચમાં કેટલા રન કર્યા? 36 રન કર્યા. અને બીજી મેચમાં, તો બીજી મેચમાં કેટલા રન કર્યા? 23 રન. તમને આવી રીતે જ લખવાનું છે, 2 નો સરવાળો પછી કુલ. તો 6 ને 3 તો 6 7 8 ને 9 તો અહીંયા 9, અને 3 ને 2 તો 3 4 ને 5 કેટલા થશે? 59 રન, એટલે કે કુલ એના 59 રન થયા. સમજી ગયા બધા? આવી રીતે તમને કરવાનું છે. હવે છે ઉર્મીની બર્થડે પાર્ટીમાં 24 છોકરાઓ અને 25 છોકરીઓ આવી હતી, તો પાર્ટીમાં કુલ કેટલા, તો છોકરાઓ કેટલા છે? તો જોવાનું, છોકરાઓ કેટલા છે? 24 છે, અને છોકરીઓ કેટલી છે? 25 છે. અને બંનેનો શું કરશો? આપણે સરવાળો નીચે કુલ, તો 5 ને 4 તો 5 ને 4 કેટલા થશે? 1 2 3 4, 5 6 7 8 ને 9 તો કેટલા હશે? 9, અને 2 ને 2 4, એટલે કુલ 49 બાળકો પાર્ટીમાં આવ્યા હતા. તો આવી રીતે તમને કરવાનું છે. એવી જ રીતે ઉમંગે એક દુકાનેથી કેટલી નોટ ખરીદી? 16 નોટબુક અને
16 નોટબુક અને 33 પેન્સિલ ખરીદી, તો તેને કુલ કેટલી વસ્તુ ખરીદી? તો નોટબુક કેટલી ખરીદી છે? તો અહીંયા લખવાનું નોટબુક કેટલી ખરીદી છે? 16. ને પેન્સિલ, પેન્સિલ કેટલી ખરીદી છે? 33. બેનો સરવાળો એટલે કેટલા થશે? 6 ને 3 તો 6, તો 7, 8 ને 9, ને 3 ને 1, 4, એટલે કે કુલ કેટલી વસ્તુ? 49 વસ્તુઓ થઈ છે. તો આવી રીતે તમને આ કરવાનું છે કે નરેશ પાસે 23 લખોટીઓ છે, ઉષાએ તેને 20 લખોટીઓ આપી. તો હવે નરેશ પાસે કેટલી લખોટી થઈ? તો નરેશ પાસે કેટલી હતી? 23 હતી. તો ઉષા એને કેટલી આપી? ઉષા એને 20 આપી. તો હવે કુલ 0 + 3 તો 3 જ રહેશે, અને 2 ને 2, 4, એટલે કે કુલ એની પાસે કેટલી લખોટીઓ થઈ? તો કુલ એની પાસે 43 લખોટીઓ થઈ. સમજ્યા? તો આવી રીતે તમને જેવા જે સરવાળા કરાવ્યા એ તમને સાધે પોથીમાં જ પૂરા કરવાના છે. થેન્ક યુ.